હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ સંકુલ. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે વેબ સંકુલની યુટ્યુબ ચેનલ પર. તો વિદ્યાર્થી મિત્રો, જીએસઆરટીસી કંડક્ટરની અંદર જે કમ્પ્યુટર 20 માર્ક્સનું પૂછાવાનું છે, તો આપણે જે સિરીઝ ચાલુ કરી છે એનો આ પાર્ટ 10 છે. ઓકે, એકદમ કોર્નરમાં જોશો ને તો ત્યાં પાછળ બેકગ્રાઉન્ડમાં લખેલું છે 10 નંબર. તો આજે 10મો ભાગ છે. તો લેક્ચરની શરૂઆત કરતા પહેલા મારો અવાજ તમારા સુધી પહોંચે છે કે નહીં એનું એક કન્ફર્મેશન તમારે મને કમેન્ટની અંદર આપવાનું છે, પછી આપણે લેક્ચરની શરૂઆત કરવાની છે. ચલો, આજે સમય મળી ગયો તો ફરી આજે તમારી સમક્ષ હાજર થયેલ છું. ઓકે, બપોરનો સમય છે 12:30. ઓકે, ઘણા બધા જમતા હશે. ઓકે, કંઈ વાંધો નહીં. ઓકે, આપણે બધા લેક્ચર કમ્પ્લીટ કરીને પછી જમીશું. તો ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ, વેલકમ. પહેલા બતાવી દઉં કેટલા પાર્ટ આપણે ઓલરેડી કમ્પ્લીટ કરેલા છે. તો અધધધ ટોટલ 9 પાર્ટને આપણે કમ્પ્લીટ કરેલા છે, તમે જોઈ શકો છો. અને દરેકની અંદર એવું નહીં કે ક્વેશ્ચન આન્સર ટીક કરીને આગળ વધવાનું, એવું નહીં. ડિટેલની અંદર દરેક ટોપિકની આપણે ચર્ચા કરેલી છે, કારણ કે કંડક્ટર બનવું હોય તો કોમ્પ્યુટર 20 માર્કનું પૂછાવાનું છે, તો એના માટે ડિટેલની અંદર જવું પડે. તો 9 વિડીયો જેમણે જોયા નથી, ઓકે, વ્યવસ્થિત આ રીતે જોજો. એવું નહીં કે ઉતરતા ક્રમમાં 9, 8, 7, 6, 5, એવી રીતે નહીં, ક્રમશઃ જોજો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. અને આજે તમારી સમક્ષ 10મો પાર્ટ હું લઈને આવેલ છું. ચલો, કેમ છો? અરે, બધા મજામાં છીએ. કોઈ પણ એક્ઝામ માટે આ કામ લાગશે, કમ્પ્યુટર વિષય છે, પણ કંડક્ટરની અંદર એનું ભારણ વધારે છે. ચાલો, ઓકે, વેલકમ વેલકમ, બધા આવી જાઓ. નમસ્કાર ઓલ ઓફ યુ. પહેલાં તો આપણા વિડીયોને લાઈક કર દો. અચાનક જ આપણે લેક્ચરનું આયોજન કરેલ છે, એટલે ઘણા બધાને ખબર નહીં હોય કે આજે આપણું આ લેક્ચર હતું. કંઈ વાંધો નહીં, જેટલા બી સ્ટુડન્ટ આવશે, આપણે દિલથી જ પીરસતા હોઈએ છીએ. અને વેબ સંકુલે ભૂતકાળમાં તમારા માટે એટલું કરેલું છે, વર્તમાનમાં પણ કરતું રહ્યું છે અને ભવિષ્યમાં પણ કરતું રહેશે. ચાલો, ઓકે, ફાઇનલી કન્ફર્મેશન મળી ગયેલ છે કે મારો અવાજ તમારા સુધી પહોંચે છે. ચાલો, જમવાનું હજી બાકી છે, કંઈ વાંધો નહીં, લેક્ચર કમ્પ્લીટ થાય પછી જમજો. પહેલા એક કમેન્ટ કરી દો કે કેટલાય આ 9 ભાગ જોઈ લીધેલા છે, એનું એક કમેન્ટ કરો. આપણે લાસ્ટ લેક્ચર લીધું હતું 9મો પાર્ટ ધનતેરસના દિવસે, પછી આપણે વેકેશન પડ્યું, વેકેશનમાં બી મેં તમને એક સરસ મજાનું લેક્ચર આપ્યું હતું, એનો પણ તમે સારો એવો રિસ્પોન્સ આપેલો, જે રેકોર્ડેડ લેક્ચર હતું, જેની અંદર કમ્પ્યુટરના મેં 100 પ્રશ્નો તમારી સમક્ષ રજૂ કર્યા હતા, એના બી સારા એવા વ્યૂઝ મળ્યા હતા. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ચલો, જેમને બાકી છે 9 ભાગ વ્યવસ્થિત રીતે જોઈ લેજો. સર, તમે ક્યાં જતા રહ્યા હતા? ગિરીશભાઈ દિવાળીના માહોલ પર એક વેકેશન પર હતો, એના પછી આવીને ઓફલાઈન, ઓકે, હોય છે તો એની અંદર થોડા બિઝી શિડ્યુલ હતા, છતાં આજે ટાઈમ કાઢ્યો છે તમારા માટે. ઓકે, આવી જ રીતે આપણે ટાઈમ કાઢતા રહીશું, ચિંતા ન કરતા. લેક્ચરની શરૂઆત કરતા પહેલા તમને બહુ જ ઉપયોગી થાય એવું મિત્ર પુસ્તક, અને એ છે આપણું કમ્પ્યુટરનું પુસ્તક. તમારા માટે જ આ પુસ્તક લખેલું છે, કમ્પ્યુટરનું પુસ્તક. ગુજરાતના વિદ્યાર્થી મિત્ર આ બુકને અદ્ભુત રિસ્પોન્સ આપેલ છે. તો આ બુક અત્યારે પણ 50% ઓફ છે, આપણે ઓફર ચાલુ છે. તો આ બુક તમે આપણી એપ્લિકેશનમાં ઓર્ડર કરી શકો છો, વેબ સંકુલ .org વેબસાઇટ ઉપર અથવા આપણી એપ્લિકેશનમાંથી ઓર્ડર કરી શકો છો. 70 ચેપ્ટર આપેલા છે આપણા બુકની અંદર. ચાલો, ઓકે, તો શરૂઆત કરી દઈએ. છેલ્લે 36 ક્વેશ્ચન પૂરા કર્યા હતા. દરેક ક્વેશ્ચન આવશે, ડિટેલમાં સમજૂતી આવશે. ઘણા સ્ટુડન્ટ કહેતા હોય આ ચેપ્ટર લાવો, આ ચેપ્ટર લાવો, એવી રીતે ચેપ્ટર ન આવે. ઓકે, એનો એક ક્રમ હોય. ઓકે, પહેલા ધોરણ પછી જ બીજું ધોરણ આવે, બીજા ધોરણ પછી 12મું ધોરણ સીધું ન શીખી શકાય. તો આપણે ક્રમશઃ ચેપ્ટરને લીધેલા છે, તો તમારે એ જ ફોર્મની અંદર આગળ વધવાનું છે. ચલો, થેન્ક યુ માલદેવભાઈ. ચાલો, કમ્પ્યુટર કઈ ભાષાનો શબ્દ છે? એટલે કે હવે બેઝિક લેવલના ચેપ્ટરની શરૂઆત આપણે કરી ચૂક્યા છીએ. છેલ્લે લોજિક ગેટનું ચેપ્ટર કર્યું હતું. એક ક્વેશ્ચન લઈશ, પછી ડિટેલમાં આની સમજૂતી આપીશ. ક્વેશ્ચનની સંખ્યા ઓછી આવશે,
પણ સમજૂતીમાંથી તમને ઘણું બધું જાણવા મળવાનું છે. ચલો કુરિયર ચાર્જ અલગથી, ઓકે અક્ષયભાઈ કુરિયર ચાર્જ ઓકે ફ્રી નથી હોતો, ઓકે આપણે બી એમને પે કરવા પડતા હોય છે, એટલા માટે આપણા તરફથી શક્ય એટલું 50% ડિસ્કાઉન્ટ કરીને આપ્યું છે. ચલો કમ્પ્યુટર કઈ ભાષાનો શબ્દ છે એ તમારે મને કહેવાનું છે. ચલો રાજપૂતભાઈ, અત્યારે આપણે કંડક્ટરનો કોર્સ આપણી એપ્લિકેશનની અંદર છે એમાં 50% ઓફ છે. કેતનભાઈ, એક્ઝામ ક્યારે આવશે હું ન કહી શકું, કારણ કે હું તો એક શિક્ષક છું દોસ્ત, મને તો એક પેન ચલાવતા આવડે, તમારા મગજની અંદર ઉતારતા આવડે આ વિષયને લઈને. ટેકનિકલ માણસ છું તો ટેકનિકલ સબ્જેક્ટ સમજાવી શકું. ઓકે એક્ઝામ ક્યારે આવે એ મને નથી ખ્યાલ દોસ્ત, એ આપણે અંદર GSRTCમાં હોત તો વધારે ખ્યાલ આવે. જ્યારે બી આવશે ત્યારે વ્યવસ્થિત તમારી તૈયારી ઓકે હોવી જોઈએ. ચલો કમ્પ્યુટર કઈ ભાષાનો શબ્દ છે, તો કમ્પ્યુટર જે છે એ લેટિન ભાષાનો શબ્દ છે. તો આપણો રાઈટ આન્સર શું આવશે, ઓપ્શન એ આવશે. તો આ જે લેટિન ભાષાનો શબ્દ છે કમ્પ્યુટર, તો એ લેટિન ભાષાનો કયો શબ્દ હતો, તો એ શબ્દ હતો કમ્પ્યુટેરા. પછી કમ્પ્યુટેરામાંથી આગળ ગયા અભ્રંશ થઈને ટુ કમ્પ્યુટ થયું, જેનું ગુજરાતી થાય છે ગણતરી કરવી, અને ટુ કમ્પ્યુટ ઉપરથી જ આવેલું છે કમ્પ્યુટર, એટલે કે ગણતરી કરનાર કોઈ સાધન, ગણતરી કરનાર યંત્ર, જેને જ આપણે શું કહીએ છીએ, કમ્પ્યુટર કહીએ છીએ. તો કમ્પ્યુટર કઈ ભાષાનો શબ્દ છે, લેટિન ભાષાનો શબ્દ છે. ચલો હવે એકદમ ડિટેલમાં ઉતરી જઈએ આ ચેપ્ટરની અંદર. કમ્પ્યુટરનું બેઝિક ચેપ્ટર કહેવાય, હું તો એને ચેપ્ટર નંબર 0 તરીકે ઓકે વ્યાખ્યાયિત કરું છું. તો કમ્પ્યુટર હોય એને ગુજરાતીમાં સંગણક કહેવામાં આવે. શું કહેવામાં આવે છે, સંગણક કહેવામાં આવે છે. ચલો થોડાક હું પ્રશ્નો આમાંથી પૂછાયેલા છે એ કહી દઉં. ઓકે ઇનપુટને ગુજરાતીમાં શું કહેવાય, એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે. આઉટપુટને ગુજરાતીમાં શું કહેવાય, એ બી તમારે મને કમેન્ટમાં કહેવાનું છે. પછી વેક્યુમ ટ્યુબ, આ વેક્યુમ ટ્યુબને ગુજરાતીમાં શું કહેવાય, એ બી તમારે મને કમેન્ટ કરવાની છે. એના પછી ઈમેલને ગુજરાતીમાં શું કહેવાય, એની પણ તમારે મને કમેન્ટ કરવાની છે. ચલો ઈ કોમર્સ, એને ગુજરાતીમાં શું કહેવાય. ચલો આવા બધા ક્વેશ્ચન બહુ પૂછાયેલા છે, તો આ બધાના ગુજરાતી તમને આવડવા જોઈએ. ઓકે ક્રિપ્ટોગ્રાફી, આ ક્રિપ્ટોગ્રાફીને ગુજરાતીમાં શું કહેવાય, આ બધું તો ભણાવેલું હતું આગળ. ચલો આને શું કહેવાય, સીપીયુને ગુજરાતીમાં શું કહેવાય. તો આટલા બધા ક્વેશ્ચનો છે, ચલો બધાના ફટાફટ જવાબ આપી દઉં. ઓકે સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ ઇનપુટ. ઇનપુટને ગુજરાતીમાં નિવેશ કહેવાય. શું કહેવાય, નિવેશ. તમે એરપોર્ટ ઉપર જાઓ ને તો અહીંયા એવું ન લખ્યું હોય કે અહીંથી અંદર જવાનું, બરાબર, અહીંયા સિસ્ટેમેટિક ગુજરાતી લખેલું હોય. તો ઇનપુટને ગુજરાતીમાં શું કહેવામાં આવે, નિવેશ. પછી એરપોર્ટમાંથી બાયણે નીકળવાનું હોય તો એવો ન હોય કે અહીંથી બાયણે નીકળવાનું, ઓકે અહીંયા એક્ઝિટ લખ્યું ઇંગ્લિશમાં. અને ગુજરાતીમાં શું લખેલું હોય, નિર્ગમ લખેલું હોય. શું લખેલું હોય, નિર્ગમ લખેલું હોય. આપણે માનો કે ક્યાંયથી આવશે બસ ને એ બધું કેવું કે આપણે પથિકા ST ડેપો અહીંયા પૂછો તો બધું હાલે કે ભાઈ કઈ બસ ક્યાં પ્લેટફોર્મ ઉપર આવે. અહીંયા એરપોર્ટે જઈને આવું ન પૂછાય કોઈને કે ભાઈ આમાં ક્યાંથી અંદર જવાનું, એલા ભાઈ ક્યાંથી બાયણે નીકળવાનું, એરપોર્ટ ઉપર આવું ન પૂછાય, બરાબર. અહીંયા બધા ભણેલા ગણેલા આવતા હોય તો આપણે ભણેલા ગણેલાની જેમ રહેવાનું ત્યાં, બરાબર. ચલો આઉટપુટને ગુજરાતીમાં નિર્ગમ કહેવાય. વેક્યુમ ટ્યુબ, ઓકે વેક્યુમ ટ્યુબને ગુજરાતીમાં શું કહેવામાં આવે. ચલો આ કોઈને ખ્યાલ છે, ઓકે વેક્યુમ ટ્યુબને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે, નલિકા કહેવામાં આવે. શું કહેવામાં આવે છે, નલિકા કહેવામાં આવે છે. ચલો ડન, વેક્યુમ ટ્યુબને આપણે ગુજરાતીમાં શું કહીશું, નલિકા કહેવામાં આવે છે. ચલો ઈ કોમર્સ, જેને ગુજરાતીમાં આપણે કહીશું, ઓકે આખું નામ તમારે સમજવું હોય તો નિર્વાત નલિકા કહેવામાં આવે. ઓકે આગળ આવશે ચિંતા ન કરતા, નિર્વાત નલિકા કહેવામાં આવે. ઈ કોમર્સને ગુજરાતીમાં કહેવામાં આવે વીજાણુ વ્યાપાર. ચલો ઈમેલને ગુજરાતીમાં કહેવામાં આવે વીજાણુ ટપાલ.
આવા બધા ગુજરાતી નામ યાદ રાખજો. ઓકે, ક્રિપ્ટોગ્રાફીને ગુજરાતીમાં કહેવામાં આવે સાંકેતીકરણ, અને સીપીયુ જેનું પૂરું નામ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે, જેને ગુજરાતીમાં કહેવામાં આવે મધ્યસ્થ પ્રક્રિયક એકમ. તો આવા બધા નોટ કરી દેજો, આગળ આવશે જ એટલે ચિંતા ન કરતા. મધ્યસ્થ પ્રક્રિયક એકમ. પછી ઓપરેટિંગ સિસ્ટમ હોય એને ગુજરાતીમાં ચાલક પદ્ધતિ કહેવામાં આવે છે. ચલો, ત્યારબાદનું સમજવાનું છે કે કમ્પ્યુટર કેવું યંત્ર છે. ઇલેક્ટ્રોનિક યંત્ર છે અને બહુલક્ષી યંત્ર છે. તો ઇલેક્ટ્રોનિકનો મતલબ એવું થાય કે આ કમ્પ્યુટર જે છે વીજળીથી ચાલતું સાધન છે, એટલા માટે આપણે એને ઇલેક્ટ્રોનિક યંત્ર કહીએ છીએ. અને કમ્પ્યુટરની અંદર આપણે એક સાથે ઘણા બધા કામ કરીએ છીએ, એટલા માટે એને કહેવામાં આવે છે બહુલક્ષી ઇલેક્ટ્રોનિક યંત્ર. બહુલક્ષી એટલે મલ્ટીપર્પઝ. તમે ટાઈપિંગ કરતા હોય, ભૂંગળા ભરાવીને તમે ગીતે સાંભળતા હોય, તો એક સાથે ઘણા બધા કામ તમે કરી શકો છો, એટલા માટે બહુલક્ષી ઇલેક્ટ્રોનિક યંત્ર છે. અને આ શું કામ ગોતવામાં આવ્યું હતું? તો કે ગણતરીની ઝડપ વધે એટલા માટે, એટલે કે ઝડપી ગણતરી થઈ શકે એટલા માટે કમ્પ્યુટરને શોધવામાં આવેલું હતું. વેલકમ વેલકમ. ઓકે, બધા આવી જાઓ, વિપુલ સોલંકીભાઈ. ચલો, હવે કમ્પ્યુટરનો આપણે બ્લોક ડાયાગ્રામ સમજવાનો છે. તો કમ્પ્યુટરનો જે બ્લોક ડાયાગ્રામ છે એમાં આ ભાગ છે ઇનપુટ છે, વચ્ચેનો આખો ભાગ આવશે પ્રોસેસ છે, અને ત્રીજો ભાગ કયો છે આઉટપુટ છે. તો ક્વેશ્ચન કેવો નીકળે? કોકે સાહેબ આમાંથી કેવો ક્વેશ્ચન નીકળે? તો આમાંથી ક્વેશ્ચન એવો નીકળે, કમ્પ્યુટરનો લાક્ષણિક પ્રવાહ જણાવો. તો પેલો શું આપવામાં આવે કમ્પ્યુટરને? ઇનપુટ આપવામાં આવે. પછી એની અંદર શું થશે? તો કે પ્રોસેસ થશે. ઇનપુટ અંદર થશે પ્રોસેસ, અને પછી શું મળશે? આઉટપુટ. તો ક્લાસ 3 ની એક્ઝામમાં આવો ક્વેશ્ચન બી છે કે કમ્પ્યુટરનો લાક્ષણિક પ્રવાહ જણાવો. તો ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. ચલો, તો હવે ડિટેલમાં સમજીએ ઇનપુટ કોને કહેવાય. તો કમ્પ્યુટરની અંદર તમે ડેટા કે સૂચનાને દાખલ કરો, કોઈ બી વસ્તુ તમે ઇન કરાવો કમ્પ્યુટરની અંદર, કોઈ માહિતી એની અંદર આપણે આપીએ. તો ડેટા કે સૂચના આપણે આપીએ છીએ એને સેના તરીકે ઓળખવામાં આવે છે? ઇનપુટ તરીકે ઓળખવામાં આવે છે. ઇનપુટને ગુજરાતીમાં શું કહેવાય? તો આવી ગયું, હમણાં જ પહેલા કહી દીધું. ઇનપુટને ગુજરાતીમાં શું કહેવાય? નિવેશ કહેવાય. ચલો, આટલું કમ્પ્લીટ. ઓકે, પછી બીજો ભાગ કયો છે? તો કે પ્રોસેસ છે. ચલો, કમ્પ્યુટરની અંદર આપણે ઇનપુટ આપ્યું, તો હવે એની અંદર શું થશે? પ્રોસેસ થશે. આ પ્રોસેસ કઈ કઈ હોઈ શકે? તો આ પ્રોસેસ મેથેમેટિકલ એટલે કે કેવી હોઈ શકે? ગાણિતિક બી હોઈ શકે, બીજી હોઈ શકે તાર્કિક. તાર્કિક એટલે કે લોજિકલ. તો મેથેમેટિકલ અને એરેથમેટિક અને લોજિકલ. એરેથમેટિક એટલે ગાણિતિક, લોજિકલ એટલે તાર્કિક. તો ગાણિતિક અને તાર્કિક આની અંદર શું થતી હોય છે? પ્રોસેસ થતી હોય છે. અને આ ઘટનાને શું કહેવામાં આવે છે? પ્રોસેસિંગ કહેવામાં આવે છે. ચલો, ત્યારબાદ ઇનપુટ આપ્યું, પ્રોસેસ મળી ગયું, અને હવે એનું શું કરવાનું છે? આપણને પરિણામ મળવાનું છે. ચલો, અહીંયા ઇનપુટ આપ્યું, અહીંયા એમાં પ્રોસેસ થઈ, તો અહીંયા આપણને પરિણામ મળશે. તો આપણને જે પરિણામ મળે છે એ પરિણામને આપણે કહીશું આઉટપુટ, અને આઉટપુટને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? નિર્ગમ કહેવામાં આવે છે. તો આઉટપુટને ગુજરાતીમાં શું કહીશું? આપણે નિર્ગમ કહીશું. ચલો, ક્લિયર. તો ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. ચલો, પેલા એક થંબ આવવા દો, આટલું કમ્પ્લીટ થઈ ગયું. ક્વેશ્ચન, કમ્પ્યુટર કઈ ભાષાનો શબ્દ હતો? લેટિન ભાષાનો શબ્દ હતો. લેટિન ભાષાનો શબ્દ કમ્પ્યુટેરા હતું, એના ઉપરથી ટુ કમ્પ્યુટ, એના ઉપરથી કમ્પ્યુટર આવેલું છે. કમ્પ્યુટરનો જે લાક્ષણિક પ્રવાહ હતો એ હતો ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ, અને ત્રણેયની તમને માહિતી આપી દીધી. ઓકે, કમ્પ્લીટ થઈ ગયું હોય એટલે થંબ આવવા દો. એટલે કમ્પ્યુટર રિલેટેડ મહત્વના શબ્દ સમજાવું.
જો 20 માર્ક નું કમ્પ્યુટર છે તો સાવ ઈઝી લેવલ ના ક્વેશ્ચન નહીં આવે, 12-13 ઈઝી હશે, પણ 7-8 નું મૂલ્ય તો કઠિન જ હશે, આપણે પૂરેપૂરાની અંદરથી લાવવાના છે. તો હવે એના મહત્વના શબ્દ તમને સમજાવું છું. પહેલો મહત્વનો શબ્દ સમજવાનો છે ડેટા. જનરલી આને ડાટા વંચાય, પણ આપણે કેવું કે પહેલેથી હાંકીએ છીએ ડેટા, તો આપણે અત્યારે હાંકીશું ડેટાની રીતે, બાકી સાચુકલીમાં એને વંચાય ડેટા. તો સાહેબ ડેટા એટલે શું? તો કે કમ્પ્યુટરની અંદર તમે જે બી માહિતીને ઇનપુટ કરાવો છો, તો આ ડેટા કયા ફોર્મમાં હોઈ શકે? આવા સંખ્યાના ફોર્મમાં હોઈ શકે, ઓકે, આવા અલગ અલગ સંખ્યા હોય, પછી એ સંખ્યાઓનો સમૂહ પણ હોઈ શકે, ત્યારબાદ આલ્ફાબેટિક હોઈ શકે, આવા મૂળાક્ષરવાળા બી હોઈ શકે. તો આ બધાને આપણે સેના તરીકે ઓળખીએ છીએ? ડેટા તરીકે ઓળખીએ છીએ. આ ડેટા લેખિત સ્વરૂપે બી હોઈ શકે, લખેલા ડેટા બી હોઈ શકે, બોલેલા ડેટા બી હોઈ શકે, જેને આપણે મૌખિક ડેટા કહીએ છીએ, સિમ્પલ ડેટા બી હોઈ શકે કે આ શું લખ્યું છે, અને એને કન્વર્ટ કરેલા ડેટા એટલે કે ક્રિપ્ટોગ્રાફીના ફોર્મમાં એટલે કે સાંકેતીકરણ કરેલા ડેટા પણ હોઈ શકે. તો સાહેબ આમાંથી ક્વેશ્ચન કેવો પૂછાઈ શકે? ડેટા અંગેના વિધાન તપાસો. ડેટા શું છે? સંખ્યા આંકડા મૂળાક્ષરોનો સમૂહ છે. બીજું વિધાન, ડેટા લેખિત સ્વરૂપે બી હોઈ શકે, મૌખિક સ્વરૂપે બી હોઈ શકે, તો આ બધા વિધાન કેવા છે? સાચા છે. કમ્પ્યુટીકરણ કરેલા હોઈ શકે, કમ્પ્યુટર સમજે એ ભાષામાં કન્વર્ટ કરેલા હોઈ શકે, સાંકેતિક સ્વરૂપે પણ ડેટા હોઈ શકે. ચલો ડેટા થઈ ગયું. હવે એનો નાનો ભાઈ છે, એ છે ઇન્ફોર્મેશન. તો ધ્યાન રાખજો, પાતળા પાતળા શબ્દોનો ભેદ સમજજો. આપણે બધાને એવું જ લાગે કે ડેટા ઇઝ ઇન્ફોર્મેશન, પણ કમ્પ્યુટરના સંદર્ભે ડેટા અને ઇન્ફોર્મેશનમાં પાતળો ડિફરન્સ છે. હવે ડેટા મેં તમને સમજાવી દીધું, હવે હું આ ડેટા ઉપર શું કરી નાખું? પ્રોસેસ કરી નાખું. તો ડેટા ઉપર પ્રોસેસ કરી નાખું પછી જે વધે એને શું કહેવામાં આવે? ઇન્ફોર્મેશન કહેવામાં આવે. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ડેટા એન્ડ ઇન્ફોર્મેશન? તો ડેટા શું છે? કોઈ સંખ્યા આંકડાનો સમૂહ છે, કાચી ઇન્ફોર્મેશન કહી શકો. ડેટા ઉપર પ્રોસેસ કરી નાખો, ડેટા ઉપર તમે પ્રોસેસ કરી નાખો પછી જે વધે એને શું કહેવામાં આવે છે? ઇન્ફોર્મેશન કહેવામાં આવે છે. તો એક વાક્યના સંદર્ભમાં હું આવું કહી શકું, પ્રોસેસ કરેલા ડેટા એને ઇન્ફોર્મેશન તરીકે ઓળખવામાં આવે છે. તો આવો વિધાનવાળો ક્વેશ્ચન પૂછે, ડેટા શું છે? તો કે માહિતીનું કાચું સ્વરૂપ છે. જ્યારે પ્રોસેસ કરેલા ડેટા એને શું કહેવામાં આવે? ઇન્ફોર્મેશન કહેવામાં આવે. ચલો બધું આવશે બરાબર, લાઇનસર બધું ભણવાનું છે. ચલો ત્યારબાદ છે ઇન્સ્ટ્રક્શન. પહેલું ડેટા સમજાયું, બીજું ઇન્ફોર્મેશન સમજાયું, હવે હું તમને સમજાવું ઇન્સ્ટ્રક્શન. ઘણા બધા કોમેન્ટમાં હખણા ન રહેતા હોય બરાબર, આડાવડી કોમેન્ટમાં વાતું કરતા હોય, પછી હું એક ઇન્સ્ટ્રક્શન તમને આપી દઉં કે ભાઈ હવે બધા સુધરી જઈ ગયો, બાકી પછી તમારા ઉપર પગલાં લેવામાં આવશે. આપણે બ્લોક કરી દઈ, રિમૂવ કરી દઈ, આવું બધું આપણે કરતા હોય. તો એક પ્રકારે મેં તમને સૂચના આપી દીધી કે હવે તમે હખણા રહી ગયો. તો એ હખણા રહી ગયો એ શું થઈ ગયું? એક પ્રકારે ઇન્સ્ટ્રક્શન થઈ ગયું. શું થઈ ગયું? ઇન્સ્ટ્રક્શન થઈ ગયું. ઘણા સલાહ બી આપતા હોય, આ કરો તે કરો, ઓકે, તમારા કરતા ભાઈ આપણે 9 વર્ષ આ ફિલ્ડને આપ્યા છે, અમને ખબર જ હોય કે અમારે શું કરવાનું હોય, પણ કમેન્ટની અંદર સલાહ બહુ આપતા હોય, તો એ સલાહ જે છે એને ઇન્સ્ટ્રક્શન ન કહેવાય, આદેશ હોય. કે માનો કે હવે તમારે આ જ રીતે કરવાનું છે, હવે આની અંદર વાતચીત નહીં કરવાની, તો એક પ્રકારે આદેશ આપ્યો, તો એને શેના તરીકે ઓળખવામાં આવે? ઇન્સ્ટ્રક્શન તરીકે ઓળખવામાં આવે. તો કમ્પ્યુટરની પરિભાષામાં ઇન્સ્ટ્રક્શન શું કહેવાય? તો કે ડેટા ઉપર ગાણિતિક પ્રક્રિયા થાય, તાર્કિક પ્રક્રિયા થાય છે, એના માટે હું સૂચના આપું, તો સૂચના આપવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? ઇન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે. ચલો આટલું ક્લિયર, ઓકે. ત્યાંથી આગળ વધવાનું છે.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારી ધોરણ 9ની ટેક્સ્ટબુકમાં બધું લખેલું છે, અલ્ગોરિધમ ફ્લો ચાર્ટ ને, અને આપણે બુક આખી ટેક્સ્ટબુક આધારિત જ બનાવેલી છે. તો જેમને ખ્યાલ છે એમને તો ખ્યાલ જ છે. તો હવે સમજવાનું છે અલ્ગોરિધમ. આમાં ધ્યાન રાખજો, થોડુંક અઘરું લાગશે, તો હું તમને એકદમ ઇઝી લેંગ્વેજમાં સમજાવું. પરીક્ષા પાસ કરવી હોય એનો અલ્ગોરિધમ લખો. તો પરીક્ષા પાસ કરવી હોય તો એનો અલ્ગોરિધમ લખવાનો છે. તો અલ્ગોરિધમ કાંઈ નથી, એક પ્રકારે સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા છે. તો પરીક્ષા પાસ કરવી હોય તો પહેલું સ્ટેપ એ આવશે, જે પરીક્ષા પાસ કરવી છે એનો પહેલા તો તમને શું ખબર હોવી જોઈએ, સિલેબસ ખબર હોવી જોઈએ. પહેલું સ્ટેપ આ હોય કે એનું સિલેબસ શું છે એ ખ્યાલ હોવો જોઈએ. સ્ટેપ નંબર ટુમાં જે વિષયની તમે તૈયારી કરો છો એ વિષયના અગાઉના એક્ઝામના પૂછાયેલા પ્રશ્નોનું તમને શું આવડતું હોવું જોઈએ, એનાલિસિસ કરેલું હોવું જોઈએ. તમે કંડક્ટરની તૈયારી કરો છો તો તમને અત્યાર લગીનું એનાલિસિસ ખબર હોવી જોઈએ. એ આપણે યુટ્યુબ ચેનલની અંદર મૂકેલું જ છે કે ભાઈ કયા વિષયમાં કઈ રીતનું પૂછાય છે, શું લેવલ છે, સોર્સ શું છે, ક્યાંથી પૂછાય છે, આ બધું સ્ટેપ ટુમાં તમને ખબર હોવી જોઈએ. સ્ટેપ થ્રીની અંદર દરેક વિષયની એક સારી બુક હોવી જોઈએ, એટલે કે દરેક વિષયનું એક ઓથેન્ટિક બુક તમારી પાસે હોવી જોઈએ. કમ્પ્યુટર વાંચો છો તો કમ્પ્યુટરની એક બુક હોવી જોઈએ. ત્યારબાદ તમે અલગ અલગ સબ્જેક્ટ છે, ઇંગ્લિશ છે તો ઇંગ્લિશની એક સારી બુક હોવી જોઈએ, ગુજરાતી હોય તો એની સારી બુક હોવી જોઈએ. હવે ઓલા જમાના ગયા કે 250 રૂપિયાની એક બુક લાવી દો કંડક્ટરની પાસ થઈ જાઓ, એ બધા જમાના વયા ગયા. દરેક વિષયની એક સારી બુક હોવી જોઈએ. સ્ટેપ નંબર 4, દરેક બુકને મેક્સિમમ વખત તમારે વાંચવાની છે, બરાબર. એક જ બુક ફોલો કરવાની, વારંવાર એને રિપીટ કરવાનું. ઘણા શું કરશે, કમ્પ્યુટરની 5 બુક લાવશે, ઇંગ્લિશની 10-12 બુક લઈ આવશે, એવું નથી કરવાનું. એક જ બુકને વારંવાર તમારે વાંચવાની છે. સ્ટેપ નંબર 5માં મોક ટેસ્ટ સતત આપતી રહેવાની. ગમે એટલું તમે વાંચ વાંચ કરો પણ તમારું મૂલ્યાંકન થવું જરૂરી છે. તમને કેટલું આવડે છે તો એની મોક ટેસ્ટ આપતા આવડતું હોવું જોઈએ. તો આટલું ફોલો કરો એટલે તમે એક્ઝામને શું કરી શકો, પાસ કરી શકો. તો આના ઉપરથી તમને શું ખ્યાલ આવી ગયો, અલ્ગોરિધમ શું છે? તો કે કોઈ પણ કાર્ય કરવું હોય એના પગથિયા છે. સ્ટેપને ગુજરાતીમાં શું કહેવાય, પગથિયા કહેવાય. તો કોઈ પણ કાર્યના ઉકેલ માટે આવા પદ્ધતિસર પગથિયા રૂપી આવી માર્ગદર્શિકા તૈયાર કરી એને સેના તરીકે ઓળખવામાં આવે છે, અલ્ગોરિધમ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે તમને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો કે અલ્ગોરિધમ એટલે શું. કોઈ પણ કાર્ય કરવું છે સ્ટેપ બાય સ્ટેપ ગોઠવી નાખો એવી રીતે તૈયાર કરવામાં આવેલી માર્ગદર્શિકા એને શું કહેવામાં આવે છે, અલ્ગોરિધમ. અલ્ગોરિધમની અંદર લખેલું હોય છે કયા સ્ટેપમાં શું કરવાનું, તો કે કાર્યરૂપી પગથિયા છે. અલ્ગોરિધમ કઈ ભાષામાં હોય, તો કે એ હોય છે અંગ્રેજી ભાષામાં. એને શું કહેવામાં આવે, અલ્ગોરિધમ કહેવામાં આવે. તો એક બહુ અઘરો ટોપિક હતો, તમને એકદમ સરળ ભાષામાં સમજાવી દીધો. તો અલ્ગોરિધમ શું કરે છે, કાર્ય કરવાની પદ્ધતિને વર્ણવે છે, અને કેવી પ્રક્રિયા છે, સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા છે. કરણસિંહભાઈ મોડલ પેપર મૂકેલું જ છે મેં અને સિંધી સાહેબે. ઓકે, એક વખત મોડલ પેપર જોઈ લેજો, કંડક્ટર મોડલ પેપર 2023, 50,000 વ્યૂ છે, એક વખત જોઈ લેજો. આગળ આપણે મૂકતા બી રહીશું. ચાલો, અલ્ગોરિધમ શીખી ગયા તો હવે હું તમને સમજાવી દઉં ફ્લો ચાર્ટ. ફ્લો ચાર્ટ કોને કહેવાય? અલ્ગોરિધમ તો શું હતું, અંગ્રેજીમાં લખેલું સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા. પણ ફ્લો ચાર્ટ શું છે, તો કે કોઈ પણ માહિતીને તમે ચિત્રાત્મક સ્વરૂપે રજૂ કરો. તો ચિત્રાત્મક સ્વરૂપે જે રજૂ કરવામાં આવે છે માહિતી, તો આ ચિત્રાત્મક સ્વરૂપે તમે માહિતીને રજૂ કરો એને સેના તરીકે ઓળખવામાં આવે છે, ફ્લો ચાર્ટ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો અહીંયા જો
કોઈ બે સરવાળો કરવાનો છે 529 ને 256, તો જો એને ચિત્ર સ્વરૂપે રજૂ કર્યું છે. પહેલા પ્રોસેસ સ્ટાર્ટ થઈ, પછી બે ઇનપુટ કરાવ્યા, પછી એના વચ્ચે સરવાળો થયો અને પછી આપણને જવાબ મળ્યો. તો ચિત્ર સ્વરૂપે રજૂ કરવામાં આવે કોઈ પણ માહિતીને તો ચિત્રાત્મક સ્વરૂપે રજૂ કરવામાં આવતી માહિતી એને સેના તરીકે ઓળખવામાં આવે છે, ફ્લોચાર્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને તમે ચિત્ર તમે જોશો ને તો જો આ એકદમ કહેવાય ને રાઉન્ડ છે, બરાબર આ રેક્ટેંગલ છે, ઓકે. તો આવી રીતે અલગ અલગ ચિત્રો બી હોય છે નિયમ અનુસાર. તો આ જે ચિત્રો કોણે ડિફાઇન કરેલા છે એના નિયમો, તો એ સંસ્થા છે તમારી આંશી. તો આ સંસ્થાનું તમારે પૂરું નામ યાદ રાખવાનું છે. આસ્કી નથી, આસ્કી અલગ છે, અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન, એ આખું અલગ છે આસ્કી. અહીંયા શું છે, આંશી છે. આંશીનું પૂરું નામ શું થશે, અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. આ સંસ્થાએ ગ્રાફિકલી ચિત્રોની ડિઝાઇન નક્કી કરેલી છે. તમારી એક્ઝામમાં આટલું અઘરું નહીં પૂછાય, પણ એ ચિત્રો તમને બતાવી દઉં. તો જો આ ઓવલનો સિમ્બોલ છે કે જેમાં પ્રક્રિયા સ્ટાર્ટ થતી હોય અને પ્રક્રિયા પૂરી થતી હોય, પછી તમે ઇનપુટ કરાવો એ પેરેલેલોગ્રામમાં કરાવવામાં આવે છે, મેથેમેટિકલ પ્રોસેસ રેક્ટેંગલમાં થાય છે, કન્ડિશન હોય એ આવી રીતે ડાયમંડ ઘણા સમોસું કે સમોસું નો કહેવાય અને ડાયમંડ કહેવાય, કનેક્ટ કરવા માટે આવું સર્કલ હોય અને ફ્લો દર્શાવવા માટે આવા એરો હોય. તો આ બધું નક્કી કઈ સંસ્થાએ કરેલું છે, તો કે આંશી નામની સંસ્થાએ કરેલું છે, જેનું પૂરું નામ શું છે, અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. ચલો ડન. ત્યારબાદ કમ્પ્યુટરના યુઝરો એને શું કહેવામાં આવે છે, લાઇવવેર કહેવામાં આવે છે. જેમ તમે આગળ હું ભણાવીશ, જે ભાગને આપણે સ્પર્શી શકીએ એને હાર્ડવેર કહેવાય, જે ભાગને આપણે જોઈ ન શકીએ સ્પર્શી ન શકીએ એને સોફ્ટવેર કહેવાય, હાર્ડવેર સોફ્ટવેરનું કોમ્બિનેશન ફર્મવેર કહેવાય. એ જ રીતે કમ્પ્યુટરના યુઝરને શું કહેવામાં આવે છે, લાઇવવેર કહેવામાં આવે છે. ચલો 85 જણા લાઈવમાં છે અને ટોપિક પહેલો પતવા આવે જ છે, બરાબર. તો એની પહેલા એક ક્વેશ્ચન તમને પૂછી લઉં, આ ચિત્રમાં શું ભૂલ છે, આ ચિત્રની અંદર શું ભૂલ છે, એ તમારે મને કમેન્ટની અંદર કહેવાનું છે. ચલો થેન્ક યુ જીતેન્દ્રભાઈ, ઓકે, બુક તમારા માટે દિલથી લખી છે, ઓકે. તો એટલા માટે તો આટલો રિસ્પોન્સ છે. ગુજરાતની અંદર બહુ જ પોપ્યુલર થયેલી છે આપણી બુક, પણ હું વખાણ કરું, ઓકે, એ શોભે નહીં ભાઈ, આત્મશ્લાઘા કહેવાય, પણ તમારો ખૂબ ખૂબ આભાર, ઓકે, તમે વખાણ કર્યા. ચલો આ ચિત્રની અંદર શું ભૂલ છે એ તમારે મને કહેવાનું છે. ચલો કમ્પ્યુટરના યુઝરને લાઇવવેર કહેવાય, એ તો આપણે ફેક્ટની ચર્ચા કરી દીધી. ચલો કમેન્ટ કરો એટલું વિચારો નહીં, બરાબર. આ કાંઈ આપણે અહીંયા ઇન્વેસ્ટિગેશન નથી કે લેબોરેટરી FSLની, તો કે એટલું વિચારવું જોઈએ. ચલો આમાં શું ભૂલ છે આ ચિત્રમાં, અગાઉ કોઈ આપણા લેક્ચર જોઈ લીધા હોય, ઓકે, પ્લાનર કોર્સની અંદર કે એ રીતે, તો એમને ખબર પડી ગઈ છે કે આ ચિત્રની અંદર શું ભૂલ છે. થેન્ક યુ અમીરભાઈ. ચલો કોઈને નથી ખબર આ ચિત્રની અંદર શું ભૂલ છે, ઓકે, 83 જણા લાઈવ હોય, ઓકે. વિપુલભાઈ કે કોઈ ભૂલ નથી. અરે યાર તમને કહું તો શું, આ ચિત્રમાં એક ભૂલ છે, તો એ ભૂલ તમારે મને કહેવાનું છે. ચલો શું ભૂલ છે એ કહેવાનું છે. ચલો વિચારો વિચારો, ઓકે. સરસ મજાની એક ભૂલ મને દેખાઈ ગઈ છે, તો એ ભૂલ બી આપણે તમને કહેવાની છે. ચલો સટાસટ બોલાવો, ઓકે, આ ચિત્રની અંદર શું ભૂલ છે, ઓકે. મને લાગે કોઈ વિચારી નથી શકતા કે આમાં શું ભૂલ હશે, તો હું જ કહી દઉં, ઓકે. આ બેન મને બેસ્ટ ઓફ લક કહી રહ્યા છે, એ મોટી ભૂલ છે. આ બેસ્ટ ઓફ લક તમને કહેવાનું છે કે તમે બધા કન્ડક્ટરની એક્ઝામમાં પાસ થઈ જાઓ. તો આ એક મોટી ભૂલ હતી, બહુ ગંભીર ભૂલ હતી. આ ગંભીર ભૂલ મેં તમને કહી આપી, એ બેન મને બેસ્ટ ઓફ લક કહી રહ્યા છે,
ઓકે, મારે નથી જરૂર, હામે બેસ્ટ ઓફ લક કહેવાની જરૂર છે. તો આ મોટી ભૂલ હતી. તો આવું બી થોડુંક જોતું રહેવાનું, બરાબર. ઓકે, જીવનમાં લોડ લઈને એટલું નહીં ભણવાનું, બરાબર, થોડું જાગવાનું વ્યવસ્થિત રીતે. તો આ એક હતી ભૂલ હતી. ચલો, કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય? તો આજે હમણાં જ ગયું એ ખબર છે ને, આજ 7 તારીખ થઈ. તો આવા ક્વેશ્ચનો આવશે. 2 ડિસેમ્બરના રોજ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ઉજવાય છે. ઓકે, કમ્પ્યુટર લિટરસી ડે. લિટરસીનો મતલબ શું થાય? સાક્ષરતા, ભણેલા ગણેલા. તો કમ્પ્યુટર લિટરસી ડે ક્યારે ઉજવાય છે? 2 ડિસેમ્બરના રોજ ઉજવાય છે. ચલો, ડન. પહેલો ક્વેશ્ચન પૂરો કર્યો, બરાબર, અને ડિટેલમાં માહિતી આપી દીધી. ચલો, ઓકે. ત્યારબાદ ઘણા વિદ્યાર્થી મિત્રોએ મને યાદ કર્યા છે, તે બધાના સ્ક્રીનશોટ અહીંયા બતાવું. તમારે આ મારું કામ કરવાનું છે. ઓકે, યાદ કરનાર જે છે, ઓકે, બાવલિયા કિરણ છે, વાકાનેર એક્સપ્રેસ કીધું, રાજદીપસિંહ ચુડાસમાભાઈ થેન્ક યુ, નિલેશભાઈ થેન્ક યુ, ઓકે, ગિંજલબેન છે, નિકુલભાઈ છે, ઓકે, સાયન્સ કમ્પ્યુટરમાં યાદ કર્યાશ, ઓકે, પછી ડિજિટલ કરીન છે, અશ્વિનસિંહભાઈ છે, પ્રકાશ શર્મા છે, ઓકે, આ બધાએ મને યાદ કર્યા છે. ઓકે, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તો તમારે મારું એક કામ કરવાનું છે, આપણી પ્લે સ્ટોરમાં જવાનું. ઓકે, ગૂગલ પ્લે સ્ટોરમાં. ક્યાં જવાનું? ગૂગલ પ્લે સ્ટોરમાં. અને ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને આપણી વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. અને આ વેબ સંકુલ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની. ડાઉનલોડ કરશો એટલે ગૂગલ પ્લે સ્ટોરની અંદર રેટિંગનો ઓપ્શન આવશે, અને એની અંદર તમારે મને 5 સ્ટાર એક રેટિંગ આપવાનું છે. તો આવી રીતે 5 સ્ટાર એક રેટિંગ આપી દેજો, અને હું તમને મદદરૂપ થઈ રહ્યો છું. ઓકે, તો તમે એક કમેન્ટ બી લખી શકો છો. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્ક્રીનશોટ બી લાવીશું અને તમને બી યાદ કરીશું. તો આટલું કરજો. અહીંયા 5 સ્ટાર ન કરવાના. ઓકે, પ્લે સ્ટોરમાં જઈને વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, ત્યાં તમારે 5 સ્ટાર રેટિંગ આપવાના છે. તો આ કામ તમારે બધાએ કરવાનું છે. ઓકે, તમારો બી રિસ્પોન્સ રહેશે. તો આપણે આવા નવા લેક્ચર લાવતા જ રહીશું. તો તમારે એક આટલું મારું કામ કરવાનું. ઓકે, તો દિલથી એક આ કામ કરી દઈજો, ભૂલ્યા વિના, એટલે મને બી લાગે કે ભાઈ તમે બધા ભણી રહ્યા છો. તો આ એક ફીડબેક અવશ્ય આપજો. ચલો, ડન. ચલો, 37 નંબરનો ક્વેશ્ચન, 0 નંબરનું ચેપ્ટર પૂરું. એ ચેપ્ટરનું આવું નામ કહેવાય, કમ્પ્યુટરની બેઝિક માહિતી. ચલો, ત્યાંથી આગળ વધવાનું છે. ઓકે, 38માં નંબરનો પ્રશ્ન આવી ગયો છે. સાદી ગણતરી માટેનું પહેલું સાધન ખાલી જગ્યા છે. ચલો, ક્વેશ્ચન ઓછા આવશે, પણ ડિટેલમાં એની સમજૂતી હશે, અને આડાઉડું નહીં કે ભાઈ અલગ અલગ ચેપ્ટરના ક્વેશ્ચનો લાવવાના, એવું નહીં, ચેપ્ટર વાઇઝ આગળ વધશે. ચલો, સાદી ગણતરી માટેનું પહેલું સાધન કહેવાનું છે. તો સાદી ગણતરી માટેનું પહેલું સાધન હતું, એ હતું અબાકસ. તો આપણો રાઈટ આન્સર અહીંયા શું આવશે? ઓપ્શન એ આવશે. ચલો, હવે ડિટેલમાં સમજીએ. કમ્પ્યુટરના ઇતિહાસ ઉપર એક આપણે નજર કરીએ. તો પહેલા તમને બતાવી દઉં, આને અબાકસ કહેવાય. શું કહેવામાં આવે? અબાકસ. ઓલું નહીં, બાકસ. ઓકે, બાકસ નહીં, ઓલે બાકસ એટલે માચીસ થાય, બરાબર, આવી માચીસ હોય, ખબર છે ને. ઓકે, ઈ નહીં, બરાબર, માચીસની અહીંયા વાત નથી થતી, આ અબાકસ છે. ઓકે, જૂના જમાનાની અંદર તમે સાદી ગણતરી માટે આ પહેલું વહેલું એવું સાધન આવ્યું હતું કે એની મદદથી શું કરી શકાતી હતી? ગણતરી કરી શકાતી હતી. ચલો, પહેલા ચિત્ર જોઈ લો. આને અબાકસ કહેવાય. ઓકે, અને એને જ આપણે દેશી ભાષામાં શું કહીએ છીએ? મણકા ગોળી કહીએ. શું કહીએ છીએ? મણકા ગોળી. તો તમે ગામડે જાઓ ને, સરકારી શાળાઓમાં, ત્યાં આવી આપણી ગુજરાત સરકાર બાળકોને આવી મણકા ગોળી આપે છે. તો આ લાકડાનું બનેલું એક સાધન હોય, એની અંદર આવી રીતના તાર હોય, અને આ તારની અંદર મણકા પરોવેલા હોય. ઓકે, અને એને જ કહેવામાં આવે મણકા ગોળી, જેને આપણે અબાકસ કહીએ છીએ. તો સાદી ગણતરી માટેનું આ પહેલું સાધન હતું, અને આ સાદી ગણતરી માટેનું પહેલું સાધન હતું અબાકસ.
કયા દેશમાં એની શોધ થઈ હતી? ચીન દેશની અંદર આની શોધ થઈ હતી. લાકડાનું બનેલું હતું, એની અંદર તાર હતા, એની આખી ફ્રેમ બનાવવામાં આવે, એમાં મણકા પરોવવામાં આવતા હતા. ધોરણ 9 ની ટેક્સ્ટબુકમાં સંખ્યા આપેલી છે કે 10 મણકા જોડાયેલા હતા. ઓકે, એટલું કંઈ એવું ડિટેલમાં સંખ્યા ન પૂછે, પણ આ તો ટેક્સ્ટબુકમાં આપ્યું હતું એટલે એની માહિતી આપણે આપેલી છે. તમારી ટેક્સ્ટબુક આવું લખે છે કે સાદી ગણતરી માટેનું પહેલું યંત્ર, ઓકે, એની જગ્યાએ મારા મંતવ્ય પ્રમાણે ત્યાં શબ્દ હોવો જોઈએ સાધન. કેમ સાધન શબ્દ હોવો જોઈએ? યંત્ર એને જ તમે કહી શકો કે જેમાં મિકેનિકલ પાર્ટ ઇન્ક્લુડ થયેલા હોય, યાંત્રિક પાર્ટ. આ તો લાકડાનું બનેલું એક સાધન હતું, તો યંત્ર કરતાં બી નજીકનો શબ્દ છે સાધન. તો કયો શબ્દ ત્યાં હોવો જોઈએ? સાધન નામનો શબ્દ હોવો જોઈએ. તો આ મેં તમને બતાવી દીધું અબાકસ. ચલો હવે હું તમને અહીંયા કહી દઉં, ઓકે, બાકસ નો હમતા, ઓકે, આના ઉપરથી થોડું કેવું કે આપણને શબ્દોની માયાજાળ બહુ રમતા આવડે, તો આના ઉપરથી મને યાદ આવી ગયું. ઓકે, અમે જ્યારે બહુ નાના હતા, આપણું વતન તો તમને ખ્યાલ જ છે, ઓકે, મોરબી જિલ્લો, વાંકાનેર તાલુકો અને પીપળિયા રાજગામ. તો નાના હતા ત્યારે આવી બાકૈસુથી બહુ રહીમાં, ઓલી બાકૈસુને અમે એ સમયે સાપિયું કહેતા હતા, ઓલી છાપિયું આવે એ, બરાબર. તો આવી રીતે સેમ સેમ છાપી આવે તો લાગી જાય, તો આવી ગેમ રમતા હતા બાકૈસ. ઓકે, આ બાકૈસ નથી, બરાબર, એ અલગ વસ્તુ છે. તો નાના ટેણિયા તમે રમેલી હશે છાપિયું, બરાબર, બાકસની. ચલો ત્યાંથી હવે આગળ વધવાનું છે. બીજું સાધન સમજવાનું છે નેપિયર્સ બોન્સ. ચલો મેરિટ બાબતનું વિડીયોમાં કીધેલું, સચિનભાઈ અહીંયા જોઈ લેજો. ચલો નેપિયર્સ બોન્સ કોને કહેવાય? તો બે શબ્દો આની અંદર છુપાયેલા છે, એક નેપિયર્સ છે અને બીજો કયો શબ્દ છુપાયેલો છે? બોન્સ નામનો શબ્દ છુપાયેલો છે. ચલો નેપિયર્સ ઉપરથી તમારે સમજવાનું છે જ્હોન નેપિયર, જેમણે આ શોધેલું છે. તો સ્વાભાવિક છે એનું નામ તો એની અંદર જોઈન્ટ થશે જ. આ જ્હોન નેપિયરે જે બનાવ્યું હતું સાધન, એ સાધન બનેલું હતું હાડકાનું. અને હાડકાને અંગ્રેજીમાં શું કહેવાય? હાડકાને અંગ્રેજીમાં કહેવાય બોન્સ. તો ઘણા ગોખતા હોય નેપિયર્સ બોન્સના શોધક જ્હોન નેપિયર છે, તો એ ગોખવાની જરૂર જ નથી. નેપિયર્સ એ જ જ્હોન નેપિયર છે, એણે ગણતરી માટેનું સાધન બનાવ્યું જે હાડકામાંથી બન્યું હતું, એટલા માટે એને કહેવામાં આવે છે નેપિયર્સ બોન્સ. એ સાધન તમે અહીંયા જોઈ લો, ઓકે, જ્હોન નેપિયરનું ચિત્ર બી જોઈ શકો છો, એ જે સાધન બનાવ્યું એ સાધન બી તમે અહીંયા જોઈ શકો છો. આ સાધનનો મુખ્યત્વે ઉપયોગ ગુણાકાર માટે બહુ થતો હતો. કઈ રીતે? તો તમે સાધન જુઓ, જો એની અંદર અંકો કેટલા છે? તો કે 0 થી લઈને ક્યાં સુધીનું અંકન કરેલું હતું? 9 સુધીનું અંકન કરેલું હતું. હવે જો 9 એ 9 એ કેટલા થાય? તો આપણને બધાને ખબર છે 90 90 81 થાય. ચલો 9 × 9 81 થાય. તો એ સાધનમાં જો 81 કઈ રીતે આવે? તો 9 ની કોલમમાં જવાનું અને 9 ની રોમાં આવવાનું. ચલો ક્યાં ભેગા થયા? અહીંયા ભેગા થયા. તો જો 90 90 કેટલા થાય? 81 થાય. તો આવી રીતનું સાધન બનાવ્યું હતું જેની અંદર આવું મલ્ટીપ્લિકેશન બહુ જ ઝડપથી થતું હતું. ચલો 6 એ 6 એ કેટલા થાય? તો બે બાજુથી 6 ગોતવાના, આ બાજુ આવવાનું અને અહીંયાથી આ બાજુ આવવાનું, જ્યાં ભેગા થાય તો 6 એ 6 એ શું થાય? 36. તો આવું ગોખવાનું નથી, આ તો જસ્ટ મેં તમને ઇન્ફોર્મેશન આપેલી છે. તો નેપિયર્સ બોન્સનો ઉપયોગ મુખ્યત્વે સેના તરીકે થતો હતો? ગુણાકાર માટે થતો હતો. અને અંકો કયા હતા? 0 થી લઈને 9 સુધીના અંકોનો ઉપયોગ થતો હતો. ચલો ડન. તો બે આવડી ગયા, અબાકસ સમજાવી દીધું અને બીજું શું સમજાવી દીધું? નેપિયર્સ બોન્સ. હવે એક તમને મુખવાસ આપી દઉં, મહેમાન ઘરે આવે જમાડી પછી એને એક મુખવાસ આપતા હોય તો એક ગણિતનો ફેક્ટ યાદ રાખી લેજો. લઘુગુણક
આ લઘુગુણક જેને આપણે અંગ્રેજીમાં કહેવામાં આવીએ છીએ લોગેરિધમ, આવું એક ગણિતમાં ચેપ્ટર આવે લોગેરિધમ, જેને આપણે કહીએ છીએ લઘુગુણક. આ લઘુગુણકના ફાઉન્ડર જ આ હતા, અને એ કોણ હતા? જ્હોન નેપિયર. તો હમણાંની જે એસએસસી સીજીએલની એક્ઝામ ગઈ હતી 2022-23ની વાત કરું, એની અંદર આ જીકેમાં ક્વેશ્ચન હતો કે લઘુગુણકના શોધક કોણ? તો તમારે યાદ રાખવાનું છે જ્હોન નેપિયર, અને આ જ વ્યક્તિ કે જે કોણ છે નેપિયર્સ બોન્સ. તો આ મેં તમને એક ટચિંગ પોઈન્ટ આપી દીધો. ચલો હવે એક સમજવાનું છે સ્લાઇડ રૂલ. તો સ્લાઇડ રૂલ શું છે? તો પેલા શબ્દ સમજી જાઓ સ્લાઇડ. તો તમે અત્યારના બધા દરવાજા જોતા હો, સ્લાઇડર વાળા દરવાજા આવતા હોય, આમ ધક્કું મારો ને એટલે ખુલી જાય, પછી આમ ધક્કું મારો એટલે બંધ થઈ જાય. તો એ દરવાજા કયા છે? સ્લાઇડર વાળા દરવાજા. તો એના ઉપરથી જ આવેલું છે સ્લાઇડ. અને ફૂટપટ્ટીને અંગ્રેજીમાં રૂલર કહેવાય. ઓકે, રૂલર. તો એ ફૂટપટ્ટી જેને આપણે કહીએ છીએ અંગ્રેજીમાં રૂલર. ઓકે, ઘણાને ફૂટપટ્ટી જ યાદ રહેતું હોય, ઘણાને તો બહુ યાદ રહી છે ફૂટપટ્ટી, કારણ કે એણે એ સ્કૂલમાં એ જ કર્યું હોય, માર જ ખાધો હોય નકરો ફૂટપટ્ટીથી, તો એને તો આ બહુ યાદ રહી ગયું હોય. ઓકે, એ ફૂટપટ્ટી બરાબર, સાહેબો દેવાવાળી કરતા હતા એ જ ફૂટપટ્ટી બરાબર. તો એ ફૂટપટ્ટીને અંગ્રેજીમાં શું કહેવાય? રૂલર કહેવાય. તો હવે બે ભેગું કરો, સ્લાઇડર વાળા દરવાજા અને એના ઉપર ફૂટપટ્ટી, તો એનાથી ભેગું થઈ જાય એટલે થઈ જાય સ્લાઇડ રૂલ. શું થઈ જાય? સ્લાઇડ રૂલ. તો અહીંયા જોઈ શકો છો, તો જો આને આપણે ખસેડી શકતા હતા. ઓકે, અહીંયા જો, અહીંયાથી એને આપણે આમ ખસેડી શકીએ, તો એ સ્લાઇડર થઈ ગયું અને એના ઉપર ફૂટપટ્ટી છે, તો એના દ્વારા આપણે ગણતરી કરી શકતા હતા. તો આ સાધનને શું કહેવામાં આવે છે? સ્લાઇડ રૂલ કહેવામાં આવે છે. હવે આ સ્લાઇડ રૂલના તમારે શોધક યાદ રાખવાના છે. તો સ્લાઇડ રૂલના શોધક છે વિલિયમ ઓટ્રેડ. કોણ છે? વિલિયમ ઓટ્રેડ. આ એ જ વ્યક્તિ વિલિયમ ઓટ્રેડ કે જેમણે શેની શોધ કરી હતી? સ્લાઇડ રૂલની શોધ કરી હતી. તો સંપૂર્ણ માહિતી આપી દીધી સ્લાઇડ રૂલની, ગણતરી માટેનું સાધન હતું, વિલિયમ ઓટ્રેડ નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી હતી. ઓકે, બે પટ્ટીનું બનેલું હોય, આ એક પટ્ટીને આ બીજી પટ્ટી, એક પટ્ટીને બીજી પટ્ટી ઉપર સરકાવી શકાતી હતી, આ પટ્ટી ઉપર આવા અંકો લખેલા હતા જેના કારણે આપણે ગણતરી કરી શકતા હતા. અને જેટલું કામનું છે એને મેં અલગ અક્ષરથી કર્યું છે લાલ કલરથી, એટલે કે એ જ ફેક્ટ તમારી એક્ઝામ માટે કામનો છે. તો આટલું મેં તમારી માટે કરીને આપ્યું છે. ચલો, આવડી ગયું. અબાકસની શોધ ચીનમાં થઈ હતી, ત્યારબાદ નેપિયર્સ બોન્સના શોધક જ્હોન નેપિયર, અને સ્લાઇડ રૂલના શોધક કોણ છે? વિલિયમ ઓટ્રેડ. ધીમે ધીમે ભણવાનું, પણ ચકાચક ભણવાનું. ચલો, ત્યાંથી આગળ વધવાનું છે. વિજ્ઞાનની અંદર તમે આવું વાંચ્યું હશે ક્યાંક કે દબાણનો એકમ પાસ્કલ છે. દબાણનો એસઆઈ એકમ, દબાણનો એસઆઈ એકમ શું છે? પાસ્કલ છે. તો આ પાસ્કલ એટલે શું? તો કે એ તો એક વૈજ્ઞાનિકનું નામ છે, અને ઈ ભાઈ આ રહ્યા, એનું પૂરું નામ છે બ્લેઝ પાસ્કલ. ખાલી યાદ રાખો પાસ્કલ. આ પાસ્કલે સાધન બનાવ્યું, અને ઈ સાધન કયું છે? પાસ્કલાઇન છે. કયું સાધન છે? પાસ્કલાઇન છે. તો પાસ્કલાઇનના શોધક પૂછે, તો એ તો આવડી જ જવાનું. કોણ છે ભાઈ? પાસ્કલ છે. હવે એ સાધન તમને બતાવી દઉં. જો આવું સાધન હતું, પેટી જેવું. ઓકે, ઘણાને એવું હોય છે આ વગાડવાનું સાધન છે. હા, એટલે વગાડવાનું સાધન નથી, આ ગણતરી કરવા માટેનું સાધન છે. એમાં જો અહીંયા આવા ચક્કર છે, ગોળ ગોળ શું છે? આવા ચક્કર છે. તો મેં તમને કીધું ને આ ચક્કર આવ્યું તો યંત્ર કહેવાય, અને મિકેનિકલી કહેવાય. તો આ જે ચક્રો હતા એ ફરતા હતા, તો ચક્કર ગોળ ગોળ ફરે એટલે અહીંયા એના આંકડા બતાવતા હતા.
ઓકે, અહીંયા ડિજિટલી ડિસ્પ્લે નથી એ સમયે, જે આપણે ઓલા જૂના મીટર આવતા હતા એમાં કેમ ઓલા આંકડા ફરે એવી રીતે આ ગોળ ચક્કર ફરે એવી રીતે અહીંયા આંકડા બતાવતા હતા, એના આધારે ગણતરી થતી હતી. અને આ સાધનનું નામ શું હતું? પાસ્કલાઇન હતું. અને આ પાસ્કલાઇન એના ફાઉન્ડર જ કોણ છે? તો કે પાસ્કલ છે. કોણ છે? પાસ્કલ. તો હું એક્ઝામમાં આવો ક્વેશ્ચન આવી જાય કે પેલું વેલું એવું સાધન આપો કે જે મિકેનિકલી હતું અને ગણતરી થતી હતી, તો તમારો જવાબ શું આવશે? પાસ્કલાઇન આવશે. તો પેલું મિકેનિકલી કેલ્ક્યુલેટર પૂછે, મૂળભૂત કેલ્ક્યુલેટર. મિકેનિકલ શબ્દ આવી જાય એટલે તમારે સમજી લેવાનું કયો જવાબ લખવાનો, પાસ્કલાઇન લખવાનો. ડન? તો ધ્યાન રાખજો, સાદી ગણતરી માટેનું પેલું સાધન પૂછે, તો સાદી ગણતરી માટેનું પેલું સાધન પૂછે તો અબાકસ, પણ ગણતરી માટેનું પેલું મિકેનિકલી સાધન પૂછે તો તમારે યાદ રાખવાનું છે એનો જવાબ શું આવશે? પાસ્કલાઇન આવશે. ચલો ડન. તો અબાકસ સમજાયું, ચીનમાં એની શોધ થઈ હતી. નેપિયર્સ બોન સમજાયું, જ્હોન નેપિયર એના ફાઉન્ડર હતા. સ્લાઇડ રૂલ સમજાયું, જેના ફાઉન્ડર વિલિયમ ઓટરિટ છે. પાસ્કલાઇન સમજાયું, જેના ફાઉન્ડર છે બ્લેઇઝ પાસ્કલ. થિયરિકલ માહિતી છે, સતત હું રિવિઝન કરાવું છું. આપણા વિડીયોની ટેગલાઇન જ છે, એક વખત વિડીયો જોઈ લ્યો, બીજી વખત જોવાની જરૂર રહેશે નહીં. એના પછી છે મલ્ટીપ્લાયર વિલ. ઓકે, થેન્ક યુ ભરતભાઈ. ત્યારબાદનું છે મલ્ટીપ્લાયર વિલ. હવે કેવું કે આ તમને સમજાવું. ઓકે, માર્કેટની અંદર કમ્પ્યુટરની ઘણી બધી બુકો છે. તમે જશો માર્કેટમાં, ઘણી બધી બુકો છે, પણ આપણી બુક બધાથી અલગ છે. કઈ રીતે? આપણી બુકની અંદર 70 ચેપ્ટર આપ્યા છે. કેટલા ચેપ્ટર? 70 ચેપ્ટર. એ 70 ચેપ્ટરને મેં નાના નાના ટુકડાની અંદર ડિવાઈડ કર્યા છે, જેથી તમે તરત જ યાદ રહી જાય. એક ચેપ્ટરની અંદર 8 ટોપિક, તરત યાદ રહી જાય. તો આપણે એ રીતે ચેપ્ટરને ડિવાઈડ કરીને આપ્યા છે, જેથી તમને મજા આવે કે ચલો બે પેજમાં એક ચેપ્ટર પતી ગયું. એટલે છે ડિટેલમાં, પણ આપણે એને ટુકડા ટુકડામાં ડિવાઈડ કર્યું છે. તો કેવું થાય કે માર્કેટની અંદર પછી બીજી એક બુક આવવાનું ચાલુ થઈ જાય, 70 ચેપ્ટર એ આપી દે, તો એ જ ચેપ્ટર મેં લખ્યા છે એના ને એના જેવા કોઈક બીજો કોન્સેપ્ટ લઈને આવે, તો શું કર્યું? એની કોપી કરી. તો સેમ અહીંયા સમજવાનું છે. પેલા આવ્યું હતું શું? પાસ્કલાઇન આવ્યું હતું, હવે એના જેવું જ છે. જો આ ઓકે, જે મેં તમને આગળ બતાવ્યું, આગળ શું બતાવ્યું હતું? પાસ્કલાઇન બતાવ્યું હતું. ઓકે, જે તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, ચિત્ર તમે અહીંયા જોઈ છો, આ પાસ્કલાઇન છે, આ એના જેવું જ છે. અને એના જેવું જ છે એ કયું છે? મલ્ટીપ્લાયર વિલ. તો એનું જ કોપી કરી નાખ્યું હતું. પાસ્કલાઇનનું જ કોપી વર્ઝન છે મલ્ટીપ્લાયર વિલ, પણ થોડુંક એમાંથી આડાવડું કરી નાખે. જેમ માર્કેટમાં બીજી બુક આવે તો એ પૂઠું બૂઠું બદલી નાખે અને આવા દે. તો આ ભાઈએ એવું જ કર્યું કે જેના ફાઉન્ડર હતા મલ્ટીપ્લાયર વિલના, કોણ હતા? ગોડફ્રીડ લિબનીઝ હતા. આ ગોડફ્રીડ લિબનીઝ છે, એમણે શું કર્યું? તો કે પાસ્કલાઇનમાં થોડું એડિટ કરી નાખ્યું અને પોતાના નામનું એક સાધન બનાવી દીધું, જેને કીધું મલ્ટીપ્લાયર વિલ. એને જ સ્ટેપ રેકનર મશીન કહેવામાં આવે છે. અહીંયા એનું બીજું નામ છે. ઓકે, 42, 43, 44. ઓકે, બધા ચેપ્ટરો ઓકે આપણા કોર્સની અંદર મૂકેલા જ હશે, જોઈ લેજો. અહીંયા આવશે જ્યારે લાઈન હશે, ઓકે એ પ્રમાણે આવશે, આડાઅવળા નહીં આવે એક બી ચેપ્ટર. તો મલ્ટીપ્લાયર વિલ, જેના ફાઉન્ડર હતા ગોડફ્રીડ લિબનીઝ, પાસ્કલાઇનનું અપડેટેડ વર્ઝન કહી શકો. પાસ્કલાઇનમાં સુધારા વધારા કરીને આ બનાવેલું હતું અને એ હતું ગોડફ્રીડ લિબનીઝે બનાવ્યું હતું, અને એને મલ્ટીપ્લાયર વિલ કીધું. બીજું નામ યાદ રાખી લેજો, સ્ટેપ રેકનર મશીન. અને બીજું એક વસ્તુ ધ્યાન રાખજો, આ સિગ્નલને કહેવાય એનાલોગ સિગ્નલ, આ સિગ્નલને કહેવામાં આવે છે ડિજિટલ સિગ્નલ. જેમાં નીચે હોય એને ઝીરો કહેવાય,
ઉપર હોય એને 1 કહેવાય તો આ ડિજિટલ સિગ્નલ હતા 01 જેને આપણે બાઇનરી અંક કહીએ છીએ બાઇનરી અંક 0 અને 1 છે અને એના ફાઉન્ડર કોણ છે ગોટફ્રીડ લેબનીઝ છે તો સાહેબ આ સ્લાઇડમાંથી કેટલું યાદ રાખવાનું તો આ સ્લાઇડમાંથી પહેલું જ મલ્ટીપ્લાયર વિલના શોધક કોણ છે તો કે ગોટફ્રીડ લેબનીઝ છે કોનું અપડેટેડ વર્ઝન હતું પાસ્કલાઇનનું 01 ના ફાઉન્ડર કોણ છે ગોટફ્રીડ લેબનીઝ છે મલ્ટીપ્લાયર વિલ એના અન્ય નામ આપો તો સ્ટેપ રેકનર મશીન છે તો આટલું યાદ રાખવાનું છે ચલો હવે થોડુંક જ છે વ્યવસ્થિત સમજી લેજો એન્જિન બે પ્રકારના એન્જિન આવે એક એન્જિન આવે છે ડિફરન્સ એન્જિન અને બીજું એન્જિન આવે છે એનાલિટિક એન્જિન તો એક્ઝામ ઓરિયન્ટેડ કહી દઉં ગમે એ એન્જિનના ફાઉન્ડર પૂછે ડિફરન્સ એન્જિનના ફાઉન્ડર પૂછે કે એનાલિટિક એન્જિનના ફાઉન્ડર પૂછે બંનેનો એક જ જવાબ આવશે અને એ કોણ છે ચાર્લ્સ બેબેજ પહેલા ડિફરન્સ એન્જિન આવ્યું પછી એનું મોડિફાઈડ વર્ઝન એન્જિન આવ્યું એનાલિટિક એન્જિન તો ડિફરન્સ એન્જિન અને એનાલિટિક એન્જિન ગણતરી માટે જ વપરાતા હતા અને બંનેના ફાઉન્ડર કોણ છે તો બંનેના ફાઉન્ડર છે ચાર્લ્સ બેબેજ છે તો ડિફરન્સ એન્જિન અને એનાલિટિક એન્જિન તો અહીંયા જોઈ શકો છો ડિફરન્સ એન્જિનના ફાઉન્ડર કોણ છે તો ડિફરન્સ એન્જિનના ફાઉન્ડર છે એ કોણ છે ચાર્લ્સ બેબેજ છે અને એનાલિટિક એન્જિન એના ફાઉન્ડર બી કોણ છે ચાર્લ્સ બેબેજ છે હવે તમે આ ક્વેશ્ચન વારંવાર સાંભળેલો હશે કે કમ્પ્યુટર જગતના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ચાર્લ્સ બેબેજને પણ શું કામ ચાર્લ્સ બેબેજને જ ઓળખવામાં આવે કેમ મગાને નથી ઓળખવામાં આવતું તો એનું રીઝન છે હાલના કમ્પ્યુટર લઈ લો કે વર્ષો પહેલાના કમ્પ્યુટર લઈ લો જે એક જ સિદ્ધાંત ઉપર કામ કરે છે અને એ સિદ્ધાંત કયો છે તો કે ઇનપુટ પ્રોસેસ અને આઉટપુટ તો અત્યારના કોમ્પ્યુટર લઈ લો કે વર્ષો પહેલાના કોમ્પ્યુટર લઈ લો આ બધા એક જ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે ઇનપુટ પ્રોસેસ અને આઉટપુટ તો ઇનપુટ પ્રોસેસ અને આઉટપુટના સિદ્ધાંતના જે કોન્સેપ્ટ ઉપર વર્ષો પહેલા આ વ્યક્તિની માહિતી આપી દીધેલી હતી કે કમ્પ્યુટર આ રીતે વર્ક કરશે ઇનપુટ પ્રોસેસ આઉટપુટ અને એ વ્યક્તિ કોણ હતા ચાર્લ્સ બેબેજ તો ચાર્લ્સ બેબેજે વર્ષો પહેલાનો કોન્સેપ્ટ આપી દીધો હતો ઇનપુટ પ્રોસેસ અને આઉટપુટનો અને એ જ કોન્સેપ્ટના આધારે આજના કમ્પ્યુટર બી કામ કરે છે એટલા માટે કમ્પ્યુટર જગતના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ચાર્લ્સ બેબેજને ઓળખવામાં આવે છે તો આટલી તમારે માહિતી યાદ રાખવાની છે તો આજના અગતન કમ્પ્યુટર્સની ટેકનોલોજીનો પાયો કોણે પૂરો પાડ્યો હતો ચાર્લ્સ બેબેજે પૂરો પાડ્યો હતો તો ધોરણ 9ની ટેક્સ્ટબુકમાં મેન્શન છે અગતન કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ચાર્લ્સ બેબેજને ઓળખવામાં આવે છે ચલો ડન ઓકે ત્યારબાદ પીજીવીસીએલ એમજીવીસીએલ ડીજીવીસીએલ યુજીવીસીએલ એની જુનિયર આસિસ્ટન્ટમાં એક આ ક્વેશ્ચન હતો કે પહેલો વહેલો કોમ્પ્યુટરનો પ્રોગ્રામ કોણે બનાવ્યો તો એ પ્રોગ્રામ બનાવનાર વ્યક્તિ હતા લેડી એડી અગસ્ટા અડ્ડા તો એ વ્યક્તિનું આપણે નામ યાદ રાખવું પડશે તો લેડી એડી અગસ્ટા અડ્ડા હતા કે જેમણે પહેલા વહેલા કોમ્પ્યુટરનો પ્રોગ્રામ બનાવ્યો હતો અને કયા એન્જિનમાં બનાવ્યો હતો તો યાદ કરો પહેલા કયું એન્જિન આવ્યું ડિફરન્સ એન્જિન આવ્યું એના પછી કયું એન્જિન આવ્યું એનાલિટિક એન્જિન આવ્યું અને આ એનાલિટિક એન્જિનની અંદર જ આ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો હતો તો તમે અહીંયા જોઈ શકો છો એનાલિટિક એન્જિન લખેલું છે એની અંદર જ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો હતો અને ચાર્લ્સ બેબેજના જ સ્ટુડન્ટ હતા અને એ હતા લેડી એડી અગસ્ટા અડ્ડા તો એમણે પહેલી વખત આ કોમ્પ્યુટરનો પ્રોગ્રામ બનાવ્યો હતો અને છેલ્લી માહિતી એટલે પૂરું કયું છે ટેબ્યુલેટિંગ મશીન એટલે ચેપ્ટર પૂરું થશે તો ટેબ્યુલેટિંગ મશીન તો પેલા હું ચિત્ર બતાવી દઉં તો જ સમજી શકશો ચલો આ રહ્યું એ ટેબ્યુલેટિંગ મશીન છે હવે આ મશીન ચાલતું હતું એમાં ઇનપુટ જોવો તો આવું તમે જોઈ શકો છો આ કાગળ સ્વરૂપે બી હોઈ શકે
કોઈ કાપડનો ટુકડો બી હોઈ શકે, અને એનું જ મેં ઝૂમ કરીને અહીંયા કરેલું છે. આને કહેવાય પંચકાર્ડ. શું કહેવામાં આવે છે? પંચકાર્ડ. તો પંચકાર્ડ નો ઉપયોગ સેના તરીકે થતો હતો? તો પંચકાર્ડ નો ઉપયોગ થતો હતો ઇનપુટ તરીકે. તો હવે ક્વેશ્ચન કઈ રીતના પૂછાશે? પંચકાર્ડ ના શોધક કોણ છે? પંચકાર્ડ ના શોધક છે હાર્મન હોલેરિથ, જે તમે અહીંયા લખેલું જ છે. અને આ મશીન પણ એ વ્યક્તિએ જ બનાવ્યું હતું, પોતે એના ફાઉન્ડર છે, એના બેઝ ઉપર જ મશીન બનાવ્યું. તો ટેબ્યુલેટિંગ મશીનના ફાઉન્ડર બી કોણ છે? હર્માન હોલેરેથ છે. અને આ એક એવું સાધન છે કે જેની મદદથી યુએસએની વસ્તી ગણતરી થઈ હતી. તો એક્ઝામની અંદર ઘણી બધી વખત આ ક્વેશ્ચન આવેલો છે કે અમેરિકાની વસ્તી ગણતરીમાં જે સાધનનો ઉપયોગ થયો હતો પહેલા વહેલા, તો એ કયું સાધન હતું? ટેબ્યુલેટિંગ મશીન હતું. અને આગળ જતા એક કંપનીનું નિર્માણ બી થાય છે. એક કંપની હોય છે IBM, કે જેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. આપણે IT કંપનીમાં ડિટેલમાં ચર્ચા કરીશું, પણ એનું નિર્માણ અહીંયા જ થતું હોય છે. આગળ જતા ટેબ્યુલેટિંગ મશીને વસ્તી ગણતરી તો કરી નાખી, પણ એનો સંગ્રહ કરવા માટે કંઈક તો જોશે ને. તો આગળ જતા કંપનીનું નિર્માણ થાય છે IBM, કે જેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. ચલો ડન. તો આ સાથે તમારા કમ્પ્યુટર જે ઇતિહાસના નજરેથી છે, આટલા કોન્સેપ્ટ તમારે યાદ રાખવાના હતા. તો છેલ્લે હું કન્ક્લુડ કરી આપું છું. અબાકસના ફાઉન્ડર પૂછે, તો ફાઉન્ડરમાં ખાલી એવું યાદ રાખવાનું છે કે ચીન દેશમાં એની શોધ થઈ હતી. નેપિયર્સ બોન્સના ફાઉન્ડર પૂછે, તો તમારે એટલું જ યાદ રાખવાનું છે કે આના ફાઉન્ડર કોણ છે? તો કે જ્હોન નેપિયર છે. ત્યારબાદનું હતું સ્લાઇડ રૂલ. તો સ્લાઇડ રૂલના ફાઉન્ડર તમારે યાદ રાખવાના છે વિલિયમ ઓટ્રિડ. ત્યારબાદનું છે પાસ્કલાઇન, જેના ફાઉન્ડર છે બ્લેઝ પાસ્કલ. ત્યારબાદ બે એન્જિન પૂછે, ડિફરન્સ એન્જિન પૂછે, એનાલિટિક એન્જિન પૂછે, જેના ફાઉન્ડર છે ચાર્લ્સ બેબેજ. પહેલો વહેલો કમ્પ્યુટરનો પ્રોગ્રામ કોણે બનાવ્યો હતો? તો તમારે યાદ રાખવાનું છે લેડી એડી અગસ્ટાડા. અને લાસ્ટમાં ટેબ્યુલેટિંગ મશીનના ફાઉન્ડર પૂછે, તો હર્માન હોલેરેથ છે. અને મલ્ટીપ્લાયર વ્હીલના ફાઉન્ડર પૂછી લઈએ, તો તમારે યાદ રાખવાનું છે ગોટફ્રેડ લેબનીસ. તો આટલું તમારે યાદ રાખવાનું હતું. છેલ્લો મુખવાસ આપી દઉં. ક્વેશ્ચન એવો પૂછે કે કમ્પ્યુટર જગતના પિતા, તો તમારે યાદ રાખવાનું છે ચાર્લ્સ બેબેજ. કમ્પ્યુટર જગતના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ચાર્લ્સ બેબેજને ઓળખવામાં આવે છે. હવે અહીંયા ધ્યાન રાખજો, બીજા એક વ્યક્તિ છે, એ વ્યક્તિનું નામ છે એલન ટ્યુરિંગ. આ કોણ છે? એલન ટ્યુરિંગ. આ એલન ટ્યુરિંગે પણ એક એવું મશીન બનાવ્યું હતું જે ગણતરી કરી શકતું હતું, યુનિવર્સલ કોમ્પ્યુટિંગ મશીન. અને એમાં પોતાનું નામ જોડીને એને શું કરી દીધું હતું? યુનિવર્સલ ટ્યુરિંગ મશીન. યુનિવર્સલ કોમ્પ્યુટિંગ મશીન, પોતાનું નામ જોડીને શું કર્યું હતું? યુનિવર્સલ ટ્યુરિંગ મશીન. તો એલન ટ્યુરિંગને આધુનિક કમ્પ્યુટરના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે અહીંયા ધ્યાન રાખજો, તમારે ક્યારે શું ટીક કરવાનું? ખાલી ક્વેશ્ચન એવો પૂછે કે કમ્પ્યુટર જગતના પિતા, તો તમારે ટીક મારી દેવાનું ચાર્લ્સ બેબેજ. ક્વેશ્ચન એવો પૂછે અઘતન કમ્પ્યુટર્સના પિતા, અને જો ઓપ્શનમાં ચાર્લ્સ બેબેજ હોય, તો તમારે એ જ ટીક મારવાનું, ચાર્લ્સ બેબેજ જ. કારણ કે ધોરણ 9 ટેક્સ્ટબુકમાં લખેલું છે સેન્ટેન્સ કે અઘતન કમ્પ્યુટર્સના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ચાર્લ્સ બેબેજને. પણ ક્વેશ્ચન એવો હોય અઘતન કમ્પ્યુટર્સના પિતા તરીકે કોને ઓળખવામાં આવે, ચાર્લ્સ બેબેજ ઓપ્શનમાં ન હોય, તો પછી તમારે ટીક મારવાનું છે. કોને ટીક મારવાનું છે? એલન ટ્યુરિંગને ટીક મારવાનું છે. અને કમ્પ્યુટર ક્ષેત્રે અપાતો નોબલ એવોર્ડ કયો? તો યાદ રાખી લેજો, એ એવોર્ડ કયો એવોર્ડ છે? ટ્યુરિંગ એવોર્ડ. કયો એવોર્ડ છે? ટ્યુરિંગ એવોર્ડ, જે કમ્પ્યુટર ક્ષેત્રે અપાતો નોબલ એવોર્ડ છે. તો આવા બધા ક્વેશ્ચન બી પૂછાઈ શકે.
ચલો ડન, છેલ્લી એડિશન, થર્ડ એડિશન, જે આપણી કમ્પ્યુટરની લેટેસ્ટ એડિશન છે. ચલો ડન. તો આટલે સુધીની માહિતી હતી તમને કમ્પ્લીટ આપી દીધી. કમ્પ્યુટર જગતના પિતા ચાર્લ્સ બેબેજ, અગતન કમ્પ્યુટર્સના પિતામાં ચાર્લ્સ બેબેજ ઓપ્શન હોય તો એ ટીક કરવાનું, અગતન કમ્પ્યુટર્સના પિતા પૂછે ને ચાર્લ્સ બેબેજ ઓપ્શનમાં ન હોય તો તમારે ટીક મારવાનું એલન ટ્યુરિંગ. ચલો ડન. તો આ સાથે અહીંયા સરસ મજાનું આપણું લેક્ચર બી કમ્પ્લીટ કર્યું અને વેબ સંકુલની સ્પેશિયલ ઓફર બી છે. આ ઓફરને છેલ્લા 3 દિવસ બાકી છે, તો 9 ડિસેમ્બરે આ ઓફર કમ્પ્લીટ થાય છે. તો તમામે તમામ કોર્સની અંદર અત્યારે 50% ઓફ છે. કંડક્ટરનો કોર્સ લો, ફોરેસ્ટ ગાર્ડ, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, નવી એક્ઝામ સીસીની પેટર્ન, તો તમામે તમામ કોર્સની અંદર અત્યારે 50% ઓફ છે. વધુ માહિતી માટે નીચે દર્શાવેલા હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો. અને તમારે એક મારું કામ કરી દેવાનું છે, પ્લે સ્ટોરમાં જઈને એક 5-સ્ટાર રેટિંગ આપી દેવાનું છે અને કમેન્ટ બી કરવાની છે. ઓકે, મેં તમારા માટે આટલી મહેનત કરી તો તમે મારું ફીડબેક બી ત્યાં મેન્શન કરી શકો છો. તો આટલું ભૂલતા નહીં, જો આવો નવો રિસ્પોન્સ રહેશે ઓકે તો આપણે આગળના લેક્ચર બી લાવતા રહીશું. તો તમારે એક તો વિડીયોને લાઈક કરી દેવાની, ઓકે મિનિમમ 1000 લાઈક થવી જ જોઈએ. ઓકે, એ પ્રમાણે આપણે લેક્ચર લાવતા રહીશું. તો પ્લે સ્ટોરમાં 5-સ્ટાર રેટિંગને તમારે ભૂલવાનું નથી. તો આવી જ રીતે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પણ મળતા રહીશું. તો ત્યાં સુધી ખૂબ મહેનત કરો અને મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. તો થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.